નમસ્કાર, નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રામ જન્મભૂમિના સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે આપ્યું વિવાદિત નિવેદન. કેન્દ્રમાં ભાજપની સરકાર હોવાના કારણે સુપ્રીમ કોર્ટે રામ મંદિર બાંધવા અંગેનો ચુકાદો આપવો પડ્યો જણાવ્યું મનસુખ વસાવાએ. તો કોંગ્રેસે નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી માફીની માંગ કરી. મનસુખ વસાવા તેમના નિવેદન પર અડગ. આદિવાસીઓના જનનાયક બિરસા મુંડાની 144મી જન્મ જયંતિની વાલિયા નેત્રંગમાં ભવ્ય ઉજવણી. બે સ્થળોએ બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરાયું. બિરસા મુંડાને ભારત રત્ન આપવાની ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ધારાસભ્ય છોટુ વસાવાની માંગ. ભરૂચમાં દિન પ્રતિદિન શ્વાનનો વધતો આતંક. 14 દિવસમાં શ્વાન કરડવાના 162 બનાવ નોંધાયા. રોજના સરેરાશ 10-12 લોકો શ્વાનના આતંકનો બને છે શિકાર. ભરૂચના દાંડિયા બજારથી કસક ગરનાળા સુધી ₹1 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ નિર્માણ પામશે. ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું. ભરૂચના શીતલ સર્કલથી ગોલ્ડન બ્રિજ સુધીના માર્ગ ઉપર ઉભા થયેલ ગેરકાયદેસર દબાણો નગરપાલિકા દ્વારા દૂર કરાયા. ગોલ્ડન બ્રિજ નજીક સર્જાતી ટ્રાફિક જામની પરિસ્થિતિ નિવારવા તંત્રની કાર્યવાહી. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રામ જન્મભૂમિના સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે વિવાદિત નિવેદન આપ્યું છે. મનસુખ વસાવાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે કેન્દ્રમાં ભાજપની સરકાર હોવાના કારણે સુપ્રીમ કોર્ટે રામ મંદિર બાંધવા અંગે આપણા તરફી ચુકાદો આપવો પડ્યો. તાજેતરમાં જ દેશની સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા રામ જન્મભૂમિ અંગે મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે, જે બાબતે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આ ચુકાદા અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે ભાજપના યોજાયેલ દિવાળી સ્નેહ મિલન સમારોહમાં સાંસદ મનસુખ વસાવાએ રામ જન્મભૂમિ અંગેના ચુકાદા બાબતે નિવેદન આપતા જણાવ્યું હતું કે કેન્દ્રમાં ભાજપ સરકાર હોવાના કારણે જ સુપ્રીમ કોર્ટે આપણા તરફી ચુકાદો આપ્યો છે. રામ જન્મભૂમિનો કેટલો જૂનો મુદ્દો હતો, કેટલા વર્ષો વીતી ગયા, દેશ આઝાદ પણ નહોતો થયો નહોતો, એ સમયથી રામ જન્મભૂમિનું આંદોલન ચાલુ. તો કેટલાક લોકો શહીદ થયા છે, કેટલાય આંદોલનો કર્યા છે, પરંતુ એ મુદ્દો પણ આપણી સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં હોવાના કારણે જ આ સુપ્રીમ કોર્ટે આપણા તરફી જજમેન્ટ આપવું પડ્યું. આ નિવેદન બાદ મનસુખ વસાવાની પણ પ્રતિક્રિયા સામે આવી હતી, જેમાં તેઓએ પોતાના નિવેદન પર અડગ હોવાનું લાગી રહ્યું છે. પણ આજે દેશની અંદર શાંતિનો જે માહોલ છે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી, એ ભારતીય જનતા પાર્ટીના શાસનના કારણે છે. કાયદોનો વ્યવસ્થા ઉત્તર પ્રદેશ હોય કે સમગ્ર દેશની અંદર બિલકુલ શાંતિ ભર્યું વાતાવરણ છે, કાયદોની વ્યવસ્થા ખૂબ સુંદર છે. આ ભારતીય જનતા પાર્ટીનું શાસન કેન્દ્રમાં હોવાના કારણે જ આ દેશની જનતાને આ પરિણામ આ હાંસલ થયું છે. મનસુખ વસાવાના આ નિવેદનના કારણે વિવાદ ઊભો થયો છે, ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણાએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મનસુખ વસાવાનું આ નિવેદન દુર્ભાગ્યપૂર્ણ છે. ન્યાય વ્યવસ્થા સામે તેઓનું નિવેદન સવાલ ઊભા કરે છે, આથી તેઓએ માફી માંગવી જોઈએ. જ્યારે ન્યાયની પ્રક્રિયા હોય અને સર્વોચ્ચ અદાલતે જ્યારે ચુકાદો આપેલો હોય, ત્યારે સર્વ ધર્મ સર્વ જાતના લોકોએ આ ચુકાદાને સ્વીકારેલો હોય, દરેક તમામ પાર્ટીના લોકોએ પણ આ ચુકાદાને સર્વમાન્ય રાખેલો હોય, ત્યારે ભરૂચના સાંસદ એમ કહે છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આ ચુકાદો આપેલો છે અને ભારતીય જનતા પાર્ટીના શાસનથી આ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલો છે એમ કે એમ જે રીતે ભારતીય જનતા પાર્ટીના સાંસદ કહે છે, તો શું ભારતીય જનતા પાર્ટીના સાંસદ આ દેશ અને રાજ્ય અને જિલ્લાઓમાં શું એકબીજાની સાથે લડાવવાના પ્રયત્ન કરી રહેલા છે, અથવા કુંભડનું વાતાવરણ જે રીતે પેદા કરવાનું ભારતીય જનતા પાર્ટીના સાંસદે કરેલું છે ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિને સખત શબ્દોમાં વખોડે છે અને પ્રજાની સામે માફી માંગે. અત્રે મહત્વપૂર્ણ છે કે આ અગાઉ પણ અનેક વખત મનસુખ વસાવા તેઓના નિવેદનોના કારણે વિવાદમાં સપડાયા છે, ત્યારે અયોધ્યા ચુકાદા જેવા ગંભીર મુદ્દા ઉપર આ પ્રકારનું નિવેદન કેટલું યોગ્ય કહેવાય એ પ્રશ્ન ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. વાલિયા નેત્રંગ ખાતે ધરતી આબા બિરસા મુંડાની 144મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વાલિયાના બે સ્થળે બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. આદિવાસી સમાજના જનનાયક એવા ક્રાંતિકારી બિરસા મુંડાની આજરોજ 144મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે યુથ પાવર વાલિયા અને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા સૌ પ્રથમવાર વાલિયા ગામના 4 રસ્તા અને વાલિયા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજુ વસાવાના ફાર્મ હાઉસ ખાતે બિરસા મુંડાની પ્રતિમા મૂકવામાં આવી છે. જે બંને પ્રતિમાઓનું ધારાસભ્ય છોટુ વસાવાના હસ્તે દીપ પ્રાગટ્ય અને પુષ્પાંજલિ કરી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
આદિવાસી સમાજના આગેવાનોનું યુવાનોએ ફટાકડા ફોડી સ્વાગત કર્યું હતું. તો આવી જ રીતે ચંદેરિયા ગામના વ્હાઇટ હાઉસ ખાતે બીટીએસના 5મા સ્થાપના દિન અને બિરસા મુંડા જન્મજયંતિ નિમિત્તે આદિવાસી ઓજારો તેમજ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં દેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા અને દીપક વસાવા, કિશોર વસાવા, રાજુ વસાવા, રજની વસાવા તેમજ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પત્રકારો સાથેની વાતચીતમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ધારાસભ્ય છોટુ વસાવાએ બિરસા મુંડાને ભારત રત્ન આપવાની માંગ કરી હતી. આજે વાલિયાની અંદર ટેચ્યુ જે એમનું બનાવવામાં આવેલું એનું ઉદ્ઘાટન કર્યું એ વાતનો મને ખૂબ આનંદ છે અને એમના લીધે જે સંગઠન આખા દેશની અંદર જે થયું છે એ સંગઠનને અમે લઈને ચાલવાના છે અને આખા દેશમાં જે અત્યાચારો આદિવાસીઓ પર અને બીજી જે કોમ્યુનિટી પર જે અત્યાચારો થઈ રહ્યા છે તેના વિરુદ્ધમાં પણ અમે લડત ચલાવવાના છે. એની પ્રેરણા અમે અહીંથી લઈશું. બિરસા દાદાની જન્મજયંતિ પરથી આ અમે પ્રેરણા લઈને આખા દેશની અંદર જે અત્યાચાર અન્યાયો થાય છે એની સામે બધાને લડતા શીખવીશું. ટેચ્યુ બનાવે છે, સરદાર સાહેબનું બનાવે છે, બીજા લોકોનું બનાવે છે, દીનદયાળ ઉપાધ્યાયનું બનાવે છે, તો આદિવાસીઓ કે મફતમાં છે આ દેશની અંદર એમનું પણ ટેચ્યુ બનાવવું જોઈએ સરકારે અને પ્રેરણા આપી અને એમને પણ ભારત રત્ન ઘોષિત કરવા જોઈએ એવું માનું છું. જયપાલસિંહ મુંડા અને બિરસા દાદાને આ ભારત રત્ન આપવું જોઈએ કેમકે એમને જે લડાઈ કરી છે અંગ્રેજો સામે એ લડતની અંદર એમનો બહુ મોટો સહયોગ છે, એનાથી આખા દેશને પ્રેરણા મળવાની. ભરૂચમાં શ્વાનના આતંકે સ્થાનિકોનું જીવવાનું હરામ કરી દીધું છે. સેવાશ્રમ રોડ સ્થિત સિંધવાઈ સોસાયટીમાં એક જ દિવસમાં 6 લોકોને શ્વાને શિકાર બનાવતા લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. બેકાબુ બનેલા શ્વાન બાબતે પાલિકા એજન્સીની કામગીરી કરવાનો બચાવ કરે છે, પરંતુ 14 દિવસમાં શ્વાન કરડવાના 162 બનાવો બનાવવાનો દાવો પોકર સાબિત કરી રહ્યો છે. ભરૂચમાં રખડતા શ્વાનનો આતંક એ હદે વધ્યો છે કે કેટલાક વિસ્તારોમાં લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. બચ્ચાઓને જન્મ આપ્યા બાદ આક્રમક બનતી માદાઓ રાહદારીઓને શિકાર બનાવી રહી છે. ભરૂચમાં ખસીકરણ યોજના અને શ્વાનના બચ્ચાઓ સાથે ખસેવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી સમસ્યા દિવસે ને દિવસે વિકટ બનતી જાય છે. ભરૂચમાં સરેરાશ રોજના 10-12 લોકો શ્વાનનો શિકાર બને છે અને તે પૈકી કેટલાકને ઈજાઓ ગંભીર પણ હોય છે. અને ભરૂચ શહેરની અંદર હમણાં ઘણા બધા કૂતરા કરડવાના કેસ બનેલા છે અને એની અંદર એવું છે કે અત્યારે બચ્ચાને જન્મ આપેલો હોય છે કૂતરીએ અને એ બચ્ચાને બચાવવા માટે એ કરડતી હોય છે અને નજીક રસ્તામાં જે ચાલતા જતા હોય છે એ લોકોને કરડતી હોય છે અને રસ્તામાં જે લોકો પગ ઘસે છે અમુક લોકો નજીક ચાલતા જતા રહે છે બચ્ચાની નજીક એટલા માટે કરડતા હોય છે અને અત્યારે હાલના તબક્કામાં એવું છે કે ભરૂચ શહેરમાં એ કૂતરાઓને અને બચ્ચાને રાખવા માટે કોઈ એવી કોઈ જગ્યા કે એવું કંઈ રાખવામાં આવેલું નથી એટલા માટે અત્યારે અમે લોકો એવું કરીએ છીએ કે એને દૂર જંગલની અંદર છોડી આવતા હોઈએ છીએ. પાલિકાએ રખડતા પશુઓ માટે એજન્સીની નિમણૂક કરી છે, પરંતુ ચિંતાજનક સ્તરે પહોંચતા શ્વાનના કરડવાના બનાવ એજન્સીની કામગીરી સામે પ્રશ્નાર્થ ઊભા કરી રહી છે. ગઈકાલે શક્તિનાથ વિસ્તારમાંથી એક ત્યાંના અગ્રણીનો ફોન હતો કે અહીંયા ગાડી કૂતરાનો થોડો ત્રાસ છે, ઘણા બધાને કૂતરાએ કરડ્યું છે, એ અમારા ધ્યાન પર આવ્યું છે અને એ ધ્યાનમાં આવ્યા પછી અમે અમારી વાત થઈ છે ને એ મુજબ અમે જે એજન્સીને સોંપેલું છે એ એજન્સી પાસેથી આજે કૂતરું જે અડકવાયું થઈ ગયું છે એને પકડવાની કામગીરી કરવાના છે અને એજન્સી થ્રુ આ કામગીરી થઈ જશે. ભરૂચમાં 14 દિવસમાં શ્વાન કરડવાના 162 બનાવો નોંધાયા છે. સરેરાશ રોજના 10થી વધુ લોકોને કરડતા રખડતા શ્વાનની વધતી સંખ્યા હવે ચિંતાનો વિષય બન્યો છે, ત્યારે પાલિકા અસરકારક કામગીરી કરે તે જરૂરી જણાઈ રહ્યું છે. ભરૂચના દાંડિયા બજારથી કસક ગરનાળા સુધી ₹1 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ પાઇપલાઇન નિર્માણ પામશે, જેની કામગીરીનું ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર 7માં આવેલ દાંડિયા બજારથી કસક ગરનાળાને જોડતા માર્ગ ઉપર ખુલ્લી ગટર હોવાના કારણે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે, ત્યારે લોકોના રજૂઆતના પગલે ભરૂચ નગર સેવાસદન દ્વારા ₹1 કરોડના ખર્ચે આ માર્ગ ઉપર અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનનું નિર્માણ કરાશે. આ કામગીરીનું ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ નગર સેવાસદનના પ્રમુખ સુરભી તમાકુવાલા, શહેર ભાજપ પ્રમુખ ધનજી ગોહિલ, નગરસેવક દીપક મિસ્ત્રી, રાજશેખર દિશનવર તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે દાંડિયા બજાર ફિશ માર્કેટ નજીક પણ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન નાખવામાં આવશે. આ બંને કામગીરી આવનાર 3-4 માસમાં પૂર્ણ કરી દેવામાં આવશે તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
આ બંને કામો કુલ મળીને 1,18,00,000થી ઉપરના આ કામો છે. અને આ કામ હું માનું છું ત્યાં સુધી કોન્ટ્રાક્ટર જોડે જે વાત કરી છે 3-4 મહિનાની અંદર આ કામ પૂરું થશે. અને એ કામ પૂરું થયા બાદ જે દાંડે બજારના આ ગટર લાઈન નાખવાથી જે રોડ તૂટવાના એને ત્યારબાદ આ રોડનું કામ પણ થશે. એટલે સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વિસ્તારની અંદર જે ગંદકીનું સામ્રાજ્ય છે એ દૂર થશે. આ તબક્કે નગરપાલિકાના માનનીય પ્રમુખ, ચેરમેન, વિવિધ કમિટીઓના ચેરમેનને હૃદયપૂર્વકને અભિનંદન આપું છું. ભરૂચના શીતલ સર્કલથી ગોલ્ડન બ્રિજ સુધીના માર્ગ ઉપર ઊભા થયેલ ગેરકાયદેસર દબાણો નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા. ભરૂચના ગોલ્ડન બ્રિજની સમાંતર હાલ નર્મદા મૈયા બ્રિજની કામગીરી ચાલી રહી છે. નર્મદા મૈયા બ્રિજને અડીને ફ્લાયઓવર બ્રિજ ઊભો કરવામાં આવ્યો છે, જેની નજીક કેટલાક લોકો દ્વારા ગેરકાયદેસર દબાણો ઊભા કરી દેવામાં આવ્યા છે, જેના કારણે શીતલ સર્કલથી ગોલ્ડન બ્રિજને જોડતા માર્ગ ઉપર અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે, જેને નિવારવા ભરૂચ નગર સેવા સદન દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલ લારી ગલ્લા હટાવી લેવામાં આવ્યા હતા. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો. ભરૂચ નગરપાલિકા દ્વારા આજથી શહેરના મુખ્ય રસ્તા ઉપરના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરેલી છે. આજે કસક ગોલ્ડન બ્રિજથી ઇજનેર સ્કૂલ સુધીના બ્રિજ નીચે અથવા રસ્તા ઉપરના જે કંઈ અનધિકૃત લારી ગલ્લાઓના દબાણો છે તે આજથી દૂર કરવામાં આવશે. અમે તમામ લારી ગલ્લાવાળાઓને નમ્ર વિનંતી કરીએ છીએ કે પોતાની લારી રસ્તા ઉપર ન મૂકે, નહીં તો હવે પછી નગરપાલિકા કબજે કરી લેશે અને પરત પણ આપવામાં આવશે નહીં. એટલે મહેરબાની કરીને દરેક લારીવાળા રસ્તા ઉપરથી હટી જાય અને રસ્તા ઉપરની ટ્રાફિકના અવરોધરૂપ કોઈ પણ લારી મૂકે નહીં. ભરૂચ જિલ્લા ભાજપાનો દિવાળી સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં પ્રદેશ ભાજપાના મહામંત્રી ભરતસિંહ પરમાર અને સાંસદ મનસુખ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા ઠેર ઠેર દિવાળી સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપનો દિવાળી સ્નેહ મિલન સમારોહ શહેરની રાજપૂત છાત્રાલય ખાતે યોજાયો. આ પ્રસંગે પ્રદેશ ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમાર, સાંસદ મનસુખ વસાવા, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા ભાજપ પ્રમુખ યોગેશ પટેલ, પૂર્વ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપના મહામંત્રી ધર્મેશ ભટ્ટ, ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો દ્વારા કાર્યકરોને દિવાળી અને નૂતન વર્ષની શુભકામના પાઠવવામાં આવી હતી, તો સાથે જ પાર્ટીની વિચારધારા ઘરે ઘરે પહોંચાડવા અપીલ પણ કરાઈ હતી. આ વખતે પણ ગયે લોકસભામાં 17,000 પ્લસ હતા અને આ વખતે તો એનાથી આગળ વધ્યા છે. એટલે ત્યાં પણ મતદાર ભારતીય જનતા પાર્ટીના કમળને મત આપવા માટેનું મન બનાવેલું, એના મનમાં કમળ પડેલું જ છે. પણ સવાલ આપણે પ્રજા સુધી પહોંચવાનો છે. નવા વર્ષમાં આપણે આ સંકલ્પ કરીએ, ખાસ તો નેત્રંગ ઝઘડિયા વાલિયા ત્યાં આપણી વર્ષોથી તાલુકા પંચાયત નથી, તો એ પણ આપણે જીતી આ વખતે. અને સૌ કાર્યકર્તાઓ હળીમળીને એક ટુંબે રહીશું તો ફેરથી આપણે આખો જિલ્લો કવર કરીશું. મારે ખાસ કહેવું છે કે નવું વર્ષ છે, આપણી પાસે અનેક યોજના આ દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આપી છે. આયુષ્યમાન ભારત, હું એમ કહું છું કે જો આયુષ્યમાન ભારતની આખી યોજના અને એના લાભાર્થી સુધી જો એ યોજના પહોંચી જાય તો આપણે જે ચિંતા કરવા બેઠા છે કે આવનારી નગરપાલિકાની ચૂંટણી, આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી, આપણે ખૂબ સફળતાથી આપણે એને પાર કરી શકીએ છીએ. આ નવું માળખું બનેલું છે, જૂનું માળખુંને અને નવા માળખાને હું નવેસરથી ખૂબ ખૂબ વધાઈ આપું છું કે તમે પણ એક પારદર્શકતાથી, એક ખમર ખમીર પૂર્વક સંગઠનને જોતરજો. કોઈ પારકો નહીં, કોઈ વાલો નહીં, કોઈ દવલો નહીં, કયા ગ્રુપનો છે, કોણ છે, એમાં આપણે કોઈ પડવાની જરૂર નથી. અંકલેશ્વરના 3 રસ્તા શાક માર્કેટ નજીક રિક્ષામાં બેસેલ મહિલાના ગળામાંથી સોનાની ચેનની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. અંકલેશ્વરના અંદાડા ખાતે રહેતા જુબેદાબહેન મુલતાની શહેર વિસ્તારમાં આવેલ 3 રસ્તા શાક માર્કેટમાં ખરીદી માટે ગયા હતા, જ્યાંથી તેઓ રિક્ષામાં બેસી પરત તેમના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન રિક્ષામાં બેસેલ અન્ય 3 મહિલાઓ પૈકી એક મહિલાએ ઉલટી થતી હોવાના બહાને જુબેદાબહેનની નજર ચૂકવી તેમના ગળામાંથી ₹35,000 કિંમતની સોનાની ચેન સેરવી લીધી હતી અને બાદમાં રિક્ષા ચાલકે મહિલાને દવાખાને જવાનું
હોવાનું બહાનું બતાવી અધવચ્ચે જ છોડીને જતો રહ્યો હતો. આ બાબતે મહિલાએ ફરિયાદ નોંધાવતા શહેર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્રણ રસ્તા શાકભાજી લઈને આવતી હતી ને, ત્યાં આગળ એક રિક્ષાવાળો આવીને ઊભો તો મને કહે કે મેં કીધું કે ભાઈ કઈ જવાનું, તો કે ઓરબી, તો મારે ઓરબી ચાઉ બેહાડી જા, તો મને બેસાડી. તો થોડેક દૂર જઈને એક ભાઈ છે ને તે વોમિટ કરવા લાગી, તો મેં કીધું કે તું ખસી જા, મને મારી ઉપર પડશે, છાંટા લાગશે. તો રિક્ષાવાળાને મેં બે ત્રણ બૂમ પાડી, મગ તું ઉભોડે ભાઈ મને ઉટાડી પાડની છે, નહીં તો આ ભાઈ મારી પર વોમિટ કરશે, મારા કપડાં બગાશે. તો રિક્ષાવાળાએ સાંભળ્યું જ નહીં કમ્પ્લેન મારી. તો થોડેક દૂર થઈને પછી આ સાર્વજનિક હોસ્પિટલ છે ને તેને થોડેક દૂર પેલો એમ રસ્તો વારવાનો આવે જ ને, ત્યાં આગળ મને ઉટાડી, મગ આગળ બેસી જાઉં. તો કહેવાય તમે ઉતરી જાઓ, મારે આ લોકોને એમ બીમાર થઈ ગયા તો દવાખાને લઈને જવું છે કંઈ કે એમ કરીને રિક્ષાવાળો જતો રહ્યો. મેં ઉતરીને તરત મારા ગળામાં ચેન જોયું, અંકલેશ્વર શહેર પોલીસે રિક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરની ધરપકડ કરી રૂપિયા 68,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. અંકલેશ્વર શહેર પોલીસના સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પિરામણ નાકાથી ભાટવાડને જોડતા માર્ગ ઉપર રિક્ષા નંબર GJ16Y5493ને અટકાવી તેમાં તપાસ કરતા અંદરથી રૂપિયા 28,400ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રિક્ષા ચાલક અને હાઉસિંગ બોર્ડમાં રહેતા મોહસિન કાજીની ધરપકડ કરી રિક્ષા સહિત રૂપિયા 68,400નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરની નર્મદા ક્લીનટેક કંપનીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. અંકલેશ્વર, પાણોલી અને ઝઘડિયા ઔદ્યોગિક વસાહતનું પ્રદૂષિત પાણી વહન કરતી NCT ની લાઇનમાં ગુરુવારે વધુ બે સ્થળે ભંગાણ સર્જાયું હતું. હાંસોટના વમલેશ્વર પાસે NCT ઝઘડિયાની લાઇનમાં તો અંકલેશ્વર કડકિયા કોલેજ પાસે અંકલેશ્વરની NCT લાઇનમાં માઇનોર ભંગાણ સર્જાયું હતું, જેને લઈને 3 એસેટના 2300થી વધુ ઉદ્યોગોને પ્રદૂષિત પાણી નહીં છોડવાની હિદાયત સાથે ઉદ્યોગો બંધ રાખવા તાકીદ કરવામાં આવી છે, જેને લઈને ઉદ્યોગોને 300,000 કરોડ ઉપરાંતનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. NCT ની લાઇન ઉદ્યોગો માટે હવે આફત બની રહી છે. ઝઘડિયાની લાઇનમાં 21 ઓગસ્ટ બાદ 12 વખત અને અંકલેશ્વર પાણોલીની લાઇનમાં 3જી વખત ભંગાણ સર્જાયું છે. અંકલેશ્વરના કસ્બાતીવાડ વિસ્તારમાં ડોર ટુ ડોર વાહન ચાલકે એક્ટિવાને અડફેટે લેતા મોપેડને નુકસાન પહોંચ્યું છે. મળતી વિગતો અનુસાર અંકલેશ્વર શહેરના કસ્બાતીવાડ વિસ્તારમાં આવેલ જમાઈ ફળિયામાં રહેતા રિયાઝ શેખે પોતાના ઘર પાસે એક્ટિવા મોપેડ પાર્ક કર્યું હતું. તેવડા નગરપાલિકા સંચાલિત ડોર ટુ ડોર વાહન ચાલકે મોપેડને ટક્કર મારી થોડે દૂર સુધી ઘસડી જતા મોપેડને નુકસાન થવા પામ્યું છે. અકસ્માત અંગે મોપેડ માલિકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. કચરાના ટેમ્પો આવે છે, એમના ડ્રાઈવરો જે છે વગર ટેસ્ટિંગે ગાડી ચલાવે છે. એ લોકોની કોઈ ટેસ્ટિંગ જ નથી લેવાતું, પરીક્ષા નથી લેવાતી, એના ડ્રાઈવરો મૂકી દે છે કચરાની પેટી ગાડીઓ પર. તો ઊભેલી એક્ટિવાને એ લોકો ખેંચીને ચાલ્યા જાય તો પછી પોયરા રમતા હોય તો તેનું શું કરે? આ લોકો કોઈની જાનહાની થાય તો શું કરવાના હતા? મ્યુનિસિપાલિટી કોઈ જાતની દરકાર લે છે આ વસ્તુ માટે? આ ઊભેલી ગાડીને ખેંચી કાઢી, કાલે ઉઠીને કોઈ પોયરાને ખેંચી કાઢો, કોઈ નાના બાળકને રમતાને ખેંચી કાઢે તો શું કરી શકે? શું એ લોકોને આપી શકે બાળકને પાછું? આજે લગભગ આ 35-40 વર્ષથી અમે રહીએ છીએ, ગાડી કોઈ દાડે ટચ નથી થઈ ઓટલાની સાથે, અને આ વગર એના લીધે ઊભેલી ગાડીને ખેંચી કાઢે. અંકલેશ્વર તાલુકા પોલીસે ગૌવંશની હત્યાના પ્રકરણમાં ફરાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના ભાદી ગામની સીમમાં ગત તારીખ 27 ઓક્ટોબરના રોજ કોઈક અજાણ્યા ઈસમો દ્વારા ગૌવંશની હત્યા કરવામાં આવી હતી. આ મામલે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી અને પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. તે દરમિયાન ગૌવંશ હત્યા પ્રકરણનો આરોપી સુરતના લિંબાયત વિસ્તારમાં હોવાની બાતમીના આધારે પોલીસે આરોપી રફીક કુરેશીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાલેજનગરમાં એક જ રાતમાં તસ્કરોએ 2 દુકાનોને નિશાન બનાવી ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. પાલેજનગરમાં પોલીસના ડર વિના તસ્કરો બિંદાસ બન્યા છે, ત્યારે એક જ રાત્રિમાં 2 દુકાનો સહિત 1 મકાનમાંથી લાખોના મુદ્દામાલ તસ્કરો લઈ ફરાર થઈ ગયા હતા. પાલેજનગરમાં ચોરીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે કોઈપણ ડર વિના તસ્કરો ચોરીને અંજામ આપી પોલીસને ચેલેન્જ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. પાલેજ ખાતે આવેલ યશ જ્વેલર્સ નામની દુકાનમાં ગુરુવારે રાત્રે તસ્કરો દુકાનના દરવાજાના નકુચા તોડી અંદર પ્રવેશ્યા હતા, જેમાં ચાંદીના દાગીના તસ્કરો ઉઠાવી ફરાર થઈ ગયા હતા. બીજી તરફ રામજી મંદિર નજીક સોની ચુનીલાલ છગનલાલ નામની દુકાનના દરવાજાનો નકુચો તોડી અંદરની લોખંડની જાળીના ખુલતા ચોરી નિષ્ફળ રહી હતી. ત્રીજો બનાવ લીમડા શેરી વિસ્તારના NRI નિરંજનભાઈ રતનલાલ શાહના મકાનના બંધ દરવાજાના નકુચા તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. નિરંજન શાહના જણાવ્યા અનુસાર તેઓ વડોદરા હતા, તેમને ઘટનાની જાણ થતાં પાલેજ દોડી આવ્યા હતા.
રહેઠાણમાં ઉપરના માળે તિજોરીઓ તૂટેલી હતી, કપડાં વેર વિખેર પડ્યા હતા. તેઓની માતાના સોનાના દાગીના અને રોકડ રકમ તસ્કરો લઈ ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે યસ જ્વેલર્સની દુકાનમાંથી તસ્કરોએ સીસીટીવી કેમેરાની DVR કાઢી ગયા હોવાનું માલુમ પડ્યું છે, તેમજ વાઇફાઈનું બોક્સ પણ ઉઠાવી ગયા છે. બનાવ અંગે પાલેજ પોલીસમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. શું થઈ રહ્યું છે એમને ખબર પડતી નથી. આ પાંચમો બનાવ 12 મહિનામાં છે અને આજે એક જ રાત્રે બે જ્વેલર્સના તાળા તૂટેલા છે. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી પ્રેરિત અભ્યાસ કેન્દ્ર સત્યમ કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે પરિચય બેઠક યોજાશે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી પ્રેરિત અભ્યાસ કેન્દ્ર સત્યમ કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે તારીખ 16 નવેમ્બરને શનિવારના રોજ સવારે 11:30 કલાકે પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની પરિચય બેઠક યોજાશે, જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવશે, તો સાથે જ અભ્યાસ અંગેની સમજ પણ આપવામાં આવશે. ભરૂચ જિલ્લામાં તારીખ 25 નવેમ્બરથી 30 ડિસેમ્બર સુધી શાળા આરોગ્ય સપ્તાહ 2019ની ઉજવણી કરવામાં આવશે. શાળા આરોગ્ય કાર્યક્રમ એ રાજ્યની ભાવિ પેઢીને તંદુરસ્ત બનાવવાનો ભગીરથ પ્રયાસ છે. રાજ્ય સરકારના શાળા આરોગ્ય સપ્તાહ 2019 અંતર્ગત 0-18 વર્ષ સુધીના ભરૂચ જિલ્લામાં તારીખ 25-11-2019થી 30-1-2020 સુધી માઇક્રો પ્લાનિંગ અનુસાર બાળકોની આરોગ્ય તપાસ અને સારવાર કરવામાં આવશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રામ જન્મભૂમિના સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે આપ્યું વિવાદિત નિવેદન. કેન્દ્રમાં ભાજપની સરકાર હોવાના કારણે સુપ્રીમ કોર્ટે રામ મંદિર બાંધવા અંગેનો ચુકાદો આપવો પડ્યો જણાવ્યું મનસુખ વસાવાએ. તો કોંગ્રેસે નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી માફીની માંગ કરી. મનસુખ વસાવા તેમના નિવેદન પર અડગ. આદિવાસીઓના જનનાયક બિરસા મુંડાની 144મી જન્મ જયંતિની વાલિયા નેત્રંગમાં ભવ્ય ઉજવણી. બે સ્થળોએ બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરાયું. બિરસા મુંડાને ભારત રત્ન આપવાની ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ધારાસભ્ય છોટુ વસાવાની માંગ. ભરૂચમાં દિન પ્રતિદિન શ્વાનનો વધતો આતંક. 14 દિવસમાં શ્વાન કરડવાના 162 બનાવ નોંધાયા. રોજના સરેરાશ 10-12 લોકો શ્વાનના આતંકનો બને છે શિકાર. ભરૂચના દાંડિયા બજારથી કસક ગરનાળા સુધી ₹1 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ નિર્માણ પામશે. ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું. ભરૂચના શીતલ સર્કલથી ગોલ્ડન બ્રિજ સુધીના માર્ગ ઉપર ઉભા થયેલ ગેરકાયદેસર દબાણો નગરપાલિકા દ્વારા દૂર કરાયા. ગોલ્ડન બ્રિજ નજીક સર્જાતી ટ્રાફિક જામની પરિસ્થિતિ નિવારવા તંત્રની કાર્યવાહી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.